नमस्कार मित्रों, ધોરણમાં ગુજરાતી વિષયની અંદર આપણે 11મી કૃતિ ભણવા જઈ રહ્યા છીએ, જેનો શીર્ષક છે ઉર્મિલા। ઉર્મિલાનું પાત્ર આપણે બધા જાણીએ છીએ, રામાયણનું સરસ્વતી પાત્ર, જતિનો અવતાર એવા લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલાની અહીં વાત કરવામાં આવી છે। તેના કવિની બોટાદકર દામોદર કુશાલદાસ બોટાદકર એનું પૂરું નામ છે। પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય છે, ભાઈ કરતા અનુક્રમ મળી કરે છે, ચાર પાત્રનું બહુ મહત્વનું છે। કવિ કવિનું તકલુષ્ણ અથવા તો તકલુષ્ણનું મોટું નામ, સાહિત્ય કૃતિ, સાહિત્ય કૃતિનો પ્રકાર અથવા તો પરિચયમાં આપણું પાત્ર અથવા તો કૃતિ વિશે જે વધારાની કૃતિઓ છે એના વિશે પ્રશ્ન પૂછાય છે, તો અનુક્રમ મળી કરે બરાબર તૈયાર કરવાની। કવિ બોટાદ પર આ અખંડ કાવ્ય છે, આપણે ગુજરાતી સાહિત્ય સામે જે ખંડકાવ્ય લેતા છે,
સવામી પંક્તિઓ જે છે મંદા કરતા ઘંટામાં અલગ અલગ છંદો છે મંદા કરતા છંદ કદાચ જો આગળ તમને તમે શીખી ગયા તો ભૂલાઈ ગયો હોય પણ તાજો કરાય તો સતત અક્ષરનો આ છંદ છે આ છંદની ખાસિયત એ છે કે જે બે અક્ષરો છે એ હંમેશા ગુરુ હોય છે એ શીખવા માટે જે સૂત્ર બોલાય છે જે મગન તત્વ ગાગા चित्र શોકા વિશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી શંભ્રમે એકત્ર થતી વારે વારે શોર સમજવા દૂર કઈ કામ દેતી ઉભી બારા વિવશ બનતી બારી જો એ ચિત્ર મૂકું શું ચિત્ર મૂકું છે તો કે રામ લક્ષ્મણ માં જાનકી દશરથ કૈકેયી કૌશલ્યા મંથરા બધા હાજર છે અને એ સમયે રામને વનવાસ દેવાનું કાર્ય છે લક્ષ્મણ પણ જવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે એ વાત જે ચાલી રહી છે એ વાતમાં સ્પષ્ટ અસ્પષ્ટ જે શબ્દ છે વાક્ય જે છે એ સમજાય છે નદી સમજાય એ સમજવા માટે છે ઉર્મિલા જે છે બાળકી પાસે ઊભા છે જય શકાય મને રજા વગર એક મર્યાદાનો ભાગ છે અને રજા વગર પૂછી પણ શકાય એમ નથી એટલે બે બાપડા ભાવ વિશે વસ્તુ આવ્યું છે બે બાપડા બેઠા છે જોઈએ પંક્તિની મજા લઈએ શોકા વેશે શોકમાં ડૂબેલા છે હૃદયની અંદર ખૂબ દુઃખ છે પીડા છે વેદના છે અને કંપતી ધ્રુજારી બીતીઓથી બીતીઓની મુશ્કેલી ડર જે છે ડર એટલો બધો આવી રહ્યા છે પરંતુ કંપાતી સ્વરૂપમાં છૂટી રહી છે કઈ હજુ બધું બનવાનું છે એમને લાગી રહ્યું છે ને ચિંતાથી જ્વલિત બનતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત એટલે બળવું શક્તિ છે આ ચિંતા છે એ અભાવની છે ચિંતા તો ચિંતા તો આપણો ખરાબ છે અંદર અંદરથી ને બાળી છે શું એવું બનવાનું છે કે જે વાત મને ખ્યાલ નથી તે કેવું અવઘટ ઘટવાનું છે જેની કલ્પના પણ મેં સ્વપ્ને નથી કરી આ મનનો વિચાર શરીરમાંથી કંપારી છૂટી ગઈ છે હૃદયના ધબકારાઓ જાણે કે થંભી ગયા છે ચિંતામાં પડી રહ્યા છે શમ ભ્રમે વ્યગ્રતા વ્યગ્રતા છે મનનો ઉચ્ચાર છે જાણે કોઈ મોટી ઘટના ઘટવાની મોટી મુશ્કેલી આવવાની અને અંતિમ ચક્કર લગાવતો તો મન જે બે બાપુ બને મનમાં જે વ્યગ્રતા હોય મનમાં જે બેચેની હોય એની બેચેની હોય જે મનની પણ ચાલી રહી છે તો વારે વારે સ્વર સમજવા એ વાક્ય જે ચાલી રહી છે સાંભળવા માટે તે એટલા દેવો શક્ય છે વારે વારે ઘડીએ ને વળીએ સ્વર સમજવા દૂર અમી કાન દેતી વાત અસ્પષ્ટ રીતે સમજાય રહી છે એ સાંભળવા માટે બધી જ મનની શક્તિ કાનમાં કઈ કઈ કરી સાંભળવા માટે શું એવી વાત ચાલી રહી છે જેનો ભાગ હું નથી એવી ભીત લાગી રહી છે કે જે મારા જીવનની અંદર ભોગ કરીને દૂર કઈ કાન દેતી સાંભળવાનો પ્રયત્ન કરે છે સ્પષ્ટ અસ્પષ્ટ વાત શબ્દો સમજાઈ રહ્યા છે એ ઉભી બાળા જો ખાસ એ વિવશ અન્ય આવશ્યક રૂપ છે બાળા ઉભી બાળા વિવશ બદલીને મજબૂરી છે વિવશ છે મજબૂર છે જઈ શકાય એમ નથી પૂછી શકાય એમ નથી રામાયણ કાળ છે એ સમયની મર્યાદા છે એટલે ઉભી બાળા વિવશ બનીને મજબૂર છે બારે ભાવ બે બાપે જે મારી પાસે ઉભી છે હમણાં મારો પતિ આવે એની સાથે જે વાત કરી છે વાત હું જાણું પછી જ મને નિરાશ આવી સરસ્વતીમાં ચાલતું છે હવે એ લક્ષ્મણજી આવે છે અને લક્ષ્મણજી આવી અને શું વાત કરે છે એ સવાલ આપણે જોઈએ અને મજા લઈએ ઉર્મિલાજી બે બાળકો બનીને બાળકની પાસે કામ કરીને સ્વર સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ વાત સ્પષ્ટ અસ્પષ્ટ સંભળાય રહી છે શું કહી રહ્યું છે ચિંતા ખૂબ છે
બે બાપડા કયા છે વાછણનો માટે અને બારીની પાસે ઉપર છે કે શું એવું બન્યું છે કે મારી હાજરી નથી કે હાજરી નથી શું ઘટના ઘટવાનું છે કે ચિંતામાં ચિંતામાં એનું શરીર ધ્રુજી રહ્યું છે આગળ જોઈએ અનુસંધાનની અંદર સરસ્વતીની વાત કરવામાં આવી છે મિત્રો આ પણ અક્ષરમય છંદ છે આમાં આઠ અક્ષર પછી યતિ આવે છે અર્થાત આઠ અક્ષરના અક્ષર હોય છે આપણે જોઈ લઈએ સામાન્ય 1 2 3 4 5 6 7 8 હવે આપણે ચિંતા કરી હવે ઉર્મિલાની બારી ઉભા છે પછી શું થાય છે કે દરો બાળ વળી આથે જો લક્ષ્મણજી કેવી રીતે આવી રહ્યા છે દરો બાળ વળી આથે આ પહેલા જ્યારે જ્યારે એ પોતાનો સ્વયં પ્રગટ આગળ વધે છે ત્યારે દરો બાળ આવે નથી આવતા આ પહેલી વાર એવું કર્યું છે લક્ષ્મણજી પોતાનો સ્વયં પ્રગટ થઈ રહ્યા છે પણ દરો બાળ વળી આથે આત્મા ધનુષ અને બાણ છે એ વાઘા વનવાસી વાઘા વસ્ત્રો વનમાં જવાના કોઈ વનવાસીનો વસ્ત્રો હોય એવો વસ્ત્રો પહેરી અને લક્ષ્મણજી આત્મા ધનુષ બાણને લઈ અને આવી રહ્યા છે આ પહેલા ક્યારે આવું ચિત્ર જોયું નથી જો કોઈ મોટા પર આપણી સામે ચિત્ર ઉછાળે છે બારીથી ઉર્મિલાથી જોઈ રહ્યા છે લક્ષ્મણ સામેથી આવી રહ્યા છે ધનુષ બાણ હાથમાં છે અને વનમાં જવા માટે તે વસ્ત્રો પહેરી રહ્યા છે પછી દૂરથી આવતો દેખે દૂરથી લક્ષ્મણજીને આ વસ્તુ અને દરોડા સાથે લઈ અને જોયો ઉપરથી બારીમાંથી વાળાને કંઈક વ્યક્તિ ચડખી હોય છે એટલે પેલી જે શરીરની ગુજારી હતી હૃદય જે ધબકારે ચૂકી ગયા હતું એ ઉર્મિલાજીની શંકા અહીં સાચી થઈ વાળાને કંઈક વેગ ઝડપી આવી રહ્યા છે પેલા આવું ક્યારે થયું નથી ચિરાયુ ચિત ઓચિંતુ જો ચિત મન ચિકી શબ્દ ઉપર ઉપરથી બનેલો શબ્દ ચિત ચિરાયુ ફાળ પડી ધ્રાસો પડ્યો વ્રત પાપ થયો શિરે તો આ લક્ષ્મણજીને આ વસ્ત્ર ધરુમાં લઈ અને પોતાના કક્ષ તરફ આવતા જોઈએ પોતાનો સહેલ પર આવતા જોઈએ પહેલી વાર પૂછ્યો એટલે ઉર્મિલાજી ઉપર વજ્રપાત છે ઇન્દ્રજી કોઈ રાક્ષસ ઉપર બધીથી ઋષિના આટલા ઉપર વજ્રપાત છે કે વજ્ર સિંહ ઉપર માથા ઉપર ધ્રાસો પડે છે ઝટકો લાગે છે અને એના કારણે શું થાય છે આવું ચિત્ર આવા લક્ષ્મણજીને જોવે છે ધડકી ડળી પડે છે સહસા આચાર્ય ઉભી સંકષ્ટે મહાઋષિયેથી ગ્રહી દ્વાર દરવાજો પકડી પોતાની જાતને સંભાળે છે ડળી પડે છે ઘટના જોઈને આવું પહેલા ક્યારે નથી જોયું પીડા છે વેદના છે શું એવું છે કે લક્ષ્મણજી ઝડપથી આવી રીતે આમાં વેશમાં ધનુષ અને બાણ લઈને આવી રહ્યા છે એ ચિંતામાં જાણે કે આ ચિંતા એટલી બધી છે એટલે એમને આ એક શિવસુંદર કવિ શબ્દ પ્રયોગ કર્યો છે જાણે ઇન્દ્રનો વજ્રપાત થયો પછી કે છે હજારો વશમાં કરતો અંતરે પીડાદાયક તત્વ મળીને તો ચાલી રહ્યા છે
तो ये दैनिक जो आ धीरज ना बड़ो मीठा शांति मुश्किल ना समय के शांति का कहे छे ये रस्तो वळे तो सरस समय में कवि आई ना शब्द प्रयोग ने ना छे वाक्य ने ने छे तो ये औ वसु चित्र ने सामने छे लक्ष्मीया वाली ने छे तो ये धैर्य दरी उभी धीरज राखी ने उभा छे उर्मिला जी स्वामी ने सन्मुखी कला ऐ स्वामी ने कहा સ્વામી ના સન્મુખ થવા સ્વામી ને મળવા માટે દળી પડે છે માન ધરવાનો પ્રક્રિયા તો ઉર્મિલાજી ઉભા થાય છે હજારો વિચારો વટપટી એમ કેમ મન ની અંદર આવી રહ્યા ચાલ્યા જાય છે થોડી વિચારો થી મન ડગે શરીર પર એનો પ્રભાવ પડે ને જો હું પતિ ની સામે એવી રીતે ઉભી રહું મારી જાત પર કાબુ ન રાખી શકું તો કેમ ચાલે અહીંયા ઉર્મિલાજી એક શ્રેષ્ઠ પત્ની નું ઉદાહરણ અભી બોટા ઉપર સરસ વર્ણન કરે છે ઉર્મિલાજી કુમારી તો એમની જાત પર કાબુ રાખે છે જે માણસ પોતાની જાત પર કાબુ રાખતા શીખી જાય છે એને પછી બીજી જીવનમાં કરવાની જરૂર નથી કારણ કે અજ્ઞાનમાં એમ કહે છે કે અજ્ઞાનનો જો તમારે પ્રાપ્ત કરવું હોય તો પહેલા પોતાની જાતની અંદર ઊંડા ઉતરવું શીખવું પડે અને જ્ઞાન પ્રાપ્ત કરવું તો પુસ્તકોમાં જરૂર નથી તો આયા સ્વામી ને સમૂહ થવા મારો પતિ જેવો આવશે અને હું જો આરામ કરીશ તો એને ખબર પડશે તો એ દેને જો શબ્દ વાપરો છે તો એ કૃત અપરાધ છો જ્યારે તે કોઈ અપરાધ થયો છે હવે લક્ષ્મીજી અંદર આવે છે આ છેલ્લી બે લાઈન માં સરસ વર્ણન કર્યું છે મોટા કૃત અપરાધ છો જ્યારે તે કોઈ ગુનો કર્યો હોય ભૂલ કરી હોય આવી ઉભો આવી એને ઉભાડે છે દીન મુખે દરી ગયા હોય જ્યારે કે કોઈ ગુનો કર્યો છે ઉર્મિલાજી ની માફી માંગવા માટે આવતા હોય એવી રીતે આવી તો ઉભો છે પતિ કહેતા હોય લક્ષ્મણ લક્ષ્મણજી આવે છે દીન મુખે અપરાધ કર્યો છે ભૂલ કરી છે ક્ષમા માંગવા માટે મને આવતા હોય એવું મુખ કરી અને પોતાનો સહેજ પક્ષની અંદર આપેલા ક્યારે આવે તે પ્રવેશ નથી કર્યો પણ પહેલી વાર આવું કર્યું છે સંબોધી સ્નેહના શબ્દો વધે અને સંબોધી બોલે છે કે જે બોલે ઉર્મિલાજીને સ્નેહના શબ્દો પ્રેમપૂર્વક એમ કહે છે કારણ કે લક્ષ્મણજીને ખબર છે કે પોતાની પત્નીથી એક બે દસ બાર પૂર્ણ પૂરા ચૌદ વર્ષની અંદર એટલે દીન દુઃખે વધે બોલે છે દીન વિવેક જાળવીને છે ક્રોધથી નહીં કે વર્ષો જાવ સેવા કરવા માટે તારો જીવ જીવ ચાલે લેવા રસ્તો મૂકી કરી દીધો ન રામાયણ છે આ જેમ પત્ની પતિનો વિવેક જાળવે તેમ પતિ પણ પત્નીનો વિવેક જાળવે છે રામાયણ છે એ શક્તિ છે મહાભારત વાસ્તવિકતા છે હકીકત છે એટલે રામાયણ જે પાત્રો છે આપણને મર્યાદા શીખવે રામાયણ નો પાત્રો છે આપણને સત્ય ની એકદમ નજીક લઈ જાય રામાયણ છે આદર્શ છે એક એક પાત્ર ઉપાડી લઈ નથી રામને વનવાસ આપવાની માત્ર બેનો મોહ ભંગ થી ગયો રામ વનવાસ કે ક્યારે દોષી નથી થયો એટલે જન્મદિન કૌશલ્ય છે છતાં એમને દોષ નથી લાગતા એટલે રામાયણ આદર્શ છે મહાભારત છે એ વાસ્તવિકતા છે કૃત અપરાધ જો જાણે ગુનો કર્યો જાણે ભૂલ કરી હોય એટલે ભૂલની માફી માંગવા માટે થઈને આવતા હોય તે રીતે લક્ષ્મણજી આવે છે મોટી સામે ઉભા રહે છે પ્રેમથી એમની સામે કવિ શબ્દ ઉપયોગ ઉપયોગ કર્યો છે જાણી જાણે ઉપયોગ કર્યો છે ધીમે ધીમે કોઈ ઓર્ડર નથી આજ્ઞા નથી હુકમ નથી પણ વિવેક છે રામાયણમાંથી શીખવા ક્યાં છે જોઈએ લક્ષ્મણજી ઉર્મિલાજી સાથે શું વાત કરે છે કઈ વાત કરે છે એનો પ્રભાવ ઉર્મિલાજી શું પડે છે કારણ કે હવે જે ઘટના છે ખંડકાવ્ય ની હવે ચાલુ થાય છે બને પતિ અને પત્ની સામે છે સરસ મજાના એક સંવાદો પતિ પત્નીના મનોભાવને લઈ આ
કરે છે તો જોતા રહો જોડાયેલા રહો પડતા રહો તો આપ બે જોઈએ લક્ષ્મણજી અને રૂપલાજી વચ્ચે શું સંવાદ થાય છે।